हेलो एवरीवन, लास्ट लेक्चर में आपणे न्यूक्लिक एसिडना यूनिटनी अंदर एडिनोसाइननुं बंधारण जे छे साबित कर्युं हतुं। आजे आपणे जोवानुं छे ग्वानोसाइन। न्यूक्लियोसाइड जे छे, न्यूक्लियोसाइडनी अंदर आपणे पांच बंधारण जे प्रूव करवाना छे, एडिनोसाइन, ग्वानोसाइन, थायमिडीन अने साइटोसिन, यूरेसिल। बराबर, आ पांच जे छे एमांथी आपणे फर्स्ट जोयुं हतुं એડિનોસાઇનનું બંધારણ પ્રૂવ કર્યું હતું। એની અંદર આપણે જોયું હતું કે ફર્સ્ટ પોઈન્ટ એનું અણુસૂત્ર, સેકન્ડ પોઈન્ટ જે છે એનું જળવિભાજન, જળવિભાજન કરવાથી એડેનિન અને ડીરિબોઝ મળે છે। જળવિભાજન કરવાથી એડેનિન અને ડીરિબોઝ જે મળે છે એના આધારે આપણે એડેનિન અને ડીરિબોઝને સાબિત કર્યા, જેમાં એડેનિનનું સંશ્લેષણ જોયું। એના પછીનો પોઈન્ટ જોયો ડીરિબોઝ જે છે, બરાબર, એ શું છે ડીરિબોઝ, તો કે ફ્યુરાનોઝ ચક્ર છે કે પાયરાનોઝ ચક્ર ધરાવે છે એ સાબિત કર્યું। અને પછી એડેનિન અને ડીરિબોઝ કાર્બન, કયા કાર્બન પરમાણુ દ્વારા જોડાયેલા છે એ આપણે કર્યું। અને છેલ્લે આપણે એડેનિનનું સંશ્લેષણ કર્યું, એડિનોસાઇનનું। બરાબર, આવી રીતે આપણે એડિનોસાઇનનું બંધારણ જે પ્રૂવ કર્યું હતું સેમ એવી જ રીતે આપણે ગ્વાનોસાઇનનું બંધારણ પ્રૂવ કરવાનું છે। પણ એડેનિન અને ગ્વાનિનનું બંધારણમાં થોડો ફેર છે એ આપણે જોઈ અને શું કરશું, ગ્વાનોસાઇનનું બંધારણ પ્રૂવ કરશું। તો આપણે સેકન્ડ છે તમારા સિલેબસની અંદર ગ્વાનોસાઇન, બરાબર, જેનું અણુસૂત્ર થશે C10H13N5O5। હવે એડિનોસાઇન જે છે એના બંધારણ અણુસૂત્રની અંદર ખાલી ઓક્સિજન કેટલા હતા, ચાર હતા, અને ગ્વાનોસાઇનના બંધારણમાં ઓક્સિજન કેટલા છે, પાંચ છે। બરાબર, તો એક ઓક્સિજન પરમાણુ ક્યાં વધારે છે, તો કે ગ્વાનિનના બંધારણની અંદર એક ઓક્સિજન પરમાણુ વધારે છે। આપણને ખબર છે કે જે તમને બંધારણ બતાવી છે શેનું છે, ગ્વાનોસાઇનનું છે। ગ્વાનોસાઇનમાં ગ્વાનિન અને ડીરિબોઝ જોડાય અને શું બનાવે છે, ગ્વાનોસાઇન બનાવે છે। તો જે આ ગ્વાનિનનું બંધારણ છે એની અંદર છઠ્ઠા કાર્બન પરમાણુ ઉપર શું આવેલું છે, એક ઓક્સિજન પરમાણુ વધારે આવેલું છે। બાકી જે બંધારણ હતું સેમ એવું જ એડેનિનનું બંધારણ હતું, એમાં છઠ્ઠા કાર્બન ઉપર NH2 ગ્રુપ હતું, અહીંયા સેકન્ડ કાર્બન ઉપર NH2 ગ્રુપ છે, અને છઠ્ઠા કાર્બન ઉપર શું આવેલું છે, એક ઓક્સિજન પરમાણુ વધારે આવેલું છે। એટલું ખાલી ગ્વાનિનનું બંધારણ જે છે એ કેટલું છે, એડેનિન કરતાં ગ્વાનિનનું બંધારણમાં થોડો ડિફરન્ટ છે। બરાબર, આની અંદર તમે જુઓ કાર્બન પરમાણુ તો નાઇટ્રોજન જે છે ફર્સ્ટ, એના પછી સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ અને આ સિક્સ, 7, 8 અને 9। ગ્વાનિન અને ડીરિબોઝ કયા નાઇટ્રોજન ગ્લાયકોસાઇડ છે અને 9મા સ્થાને બંને જોડાયેલા છે। બરાબર, તો આપણે ફરી વખત એકવાર એનું અણુસૂત્ર જોઈ લઈએ, C10, તો કે આની અંદર કેટલા આવેલા હશે, 5 પેન્ટોઝ શર્કરા છે, રિબોઝ શર્કરા જે છે કેવી છે, પેન્ટોઝ શર્કરા છે, એટલે 5 કાર્બન ડીરિબોઝમાં આવેલા હશે, જ્યારે 5 કાર્બન જે છે શેમાં આવેલા હશે, ગ્વાનિનમાં આવેલા હશે। જોઈ લો તો કઈ જગ્યાએ, તો કે આ ફર્સ્ટ કાર્બન, સેકન્ડ કાર્બન, થર્ડ, ફોર્થ અને અહીંયા ફિફ્થ, અને ડીરિબોઝની અંદર 1, 2, 3, 4 અને આ 5, એટલે 5 કાર્બન ગ્વાનિનની અંદર અને 5 કાર્બન ડીરિબોઝમાં આવેલા છે। હાઇડ્રોજન 13, ક્યાં હાઇડ્રોજન 13 છે, તો કે એક અહીંયા શું આવેલું છે, CH2, એટલે 2 હાઇડ્રોજન, 2 ને 1, 3, 4, 5, 6, 7, 8, 9 હાઇડ્રોજન ડીરિબોઝમાં, પછી અહીંયા 10, અહીંયા 11, અહીંયા કેટલા, અહીંયા એક શું આવેલું હશે, હાઇડ્રોજન 12, અને એક હાઇડ્રોજન પરમાણુ ક્યાં આવેલો હશે, અહીંયા, બરાબર, 13, ટોટલ કેટલા થશે, 13 હાઇડ્રોજન પરમાણુ। નાઇટ્રોજન કેટલા છે, 5, હવે 5 નાઇટ્રોજન જે છે ક્યાં આવેલા છે, તો કે ગ્વાનિનની અંદર 1, 2, 3, 4 અને 5, 5 શું આવેલા છે, નાઇટ્રોજન, અને 5 ઓક્સિજન, 5 ઓક્સિજન, 4 જે છે એ શેની અંદર આવેલા હશે, તો કે ડીરિબોઝની અંદર, અને 1 ઓક્સિજન પરમાણુ ક્યાં આવેલો છે, તો કે ગ્વાનિનના છઠ્ઠા કાર્બન ઉપર 1 ઓક્સિજન પરમાણુ આવેલો છે, એટલે ટોટલ 5 ઓક્સિજન પરમાણુ, નાઇટ્રોજન 5, હાઇડ્રોજન 13 અને કાર્બન 10। સોરી, અહીંયા થોડું સ્ટ્રક્ચરમાં તમારે ભૂલ છે, એટલે ઓક્સિજનની અંદર
डी रिबोज में चार ऑक्सिजन परमाणु हे एट एक ऑक्सिजन परमाणु क्या आवेलो हे अँ ओएच स्थाने बराबर आ पेलो कार्बन आ बीजा कार्बन में एक ऊपर हो एच और नीचे शूँ आवेलू हो ओएच आवेलू हो डी रिबोजनु बंधारण जे छे एमां बन्ने स्थाने एच एच आवेलो होतो नथी परंतु बीजा कार्बन ऊपर जमणी साइड शूँ आवेलू हे ओएच ग्रुप आवेलू हे एटले आमां थोड़ुं स्ट्रक्चर में भूल छे एटले तमारी रीते अहींया तमारे शूँ समझवानुं छे ओएच ग्रुप समझवानुं छे एटले ऑक्सिजन अहींया चार अने एका पांच टोटल पांच ऑक्सिजन थी जैसे बराबर एट्ले अणुसूत्र तमने जे बंधारण साचू आवड़त हो तो एना आप शू कर अणुसूत्र आप लखी शकी एना पीछे ग्वानोसाइन जल विभाजन करने ग्वानीन और शर्करा मे हमें तमने खबर है कि न्यूक्लिओसाइड न्यूक्लिओसाइड शेना बनेला है तो कि नाइट्रोजन बेज और डी रिबोज जोड़ाय शू बनावे न्यूक्लिओसाइड बनावे तो ग्वानोसाइन शेनु बनेलू हे ग्वानीन और डी रिबोज शर्करा એટલે શર્કરા અને ગ્વાનિન જોડાય અને શું બનાવે છે ગ્વાનોસાઇન તો જ્યારે તમે ગ્વાનોસાઇનનું જળ વિભાજન કરશો તો તમને મળશે ગ્વાનિન અને શર્કરા એના પછીનો પોઈન્ટ આપણે જોઈએ તો ગ્વાનિન અને શર્કરા જે મળે છે એને બંનેને આપણે શું કરવાનું છે સાબિત કરવાનું છે શેના દ્વારા તો કે ગ્વાનિનના સંશ્લેષણ દ્વારા ગ્વાનિનને સાબિત કરવાનું છે અને શર્કરા જે ડી રિબોઝ છે કે ડીઓક્સી રિબોઝ છે એ આપણે સાબિત કરશું તો ફર્સ્ટ આપણે જોઈએ ग्वानीनू संश्लेषण तो आप जे ग्वानीनू संश्लेषण करिए एडेनिन संश्लेषण आप करूँ तो 2,6,8 ट्राई क्लोरोप्यूरिन में तो सेम एना जेवुं थे अपने ग्वानीनू बंधारण खबर हो अपने ना फर्स्ट कार्बन फर्स्ट सैकेंड थर्ड फोर्थ फिफ्थ एम सैकेंड नंबर स्थान पर एनिश टू ग्रुप जो है सिक्स नंबर स्थान पर डबल बॉन्ड थी ऑक्सिजन की जरूरत है बराबर तो एना उपर थी आपने रिएक्शन करवानी ख्याल आए शेमा थी बनावानू छे 2,6,8 ट्राई क्लोरोप्यूरिन एट्ले कि बीजा छठा अने આઠમા કાર્બન ઉપર શું આવેલું છે ક્લોરિન એટલે ત્રણ ક્લોરિન પરમાણુ છે એટલે ટ્રાય ક્લોરોપ્યુરિન પ્યુરિનનું બંધારણ તમને ઓલરેડી ખબર છે બરાબર એના બીજા છઠ્ઠા અને આઠમા સ્થાન ઉપર શું આવેલું છે ક્લોરિન પરમાણુ આવેલું છે એટલે 2,6,8 ટ્રાય ક્લોરોપ્યુરિન એની જ્યારે બેઝની હાજરીમાં તમે એને 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરશો તો શું થશે તો કે છઠ્ઠા સ્થાન ઉપર જે ક્લોરિન પરમાણુ જે છે એનું બેઝની હાજરીમાં તમે રિએક્શન કરશો એટલે અહીંયાથી પોટેશિયમ બેઝ એટલે કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે જ્યારે રિએક્શન કરશો ત્યારે અહીંયાથી પોટેશિયમ જે છે એ છઠ્ઠા સ્થાન ઉપરથી ક્લોરિન લઈ KCl સ્વરૂપે શું થઈ જશે રિમૂવ થઈ જશે અને OH પરમાણુ જે છે એ છઠ્ઠા સ્થાન ઉપર ક્લોરિન રિમૂવ થયો ત્યાં જોડાઈ જશે બરાબર તમને ખ્યાલ છે KOH KOH એટલે કે K પ્લસ અને OH માઇનસ આવી રીતે ભાગ પડશે એમાંથી પોટેશિયમ જે છે એ છઠ્ઠા સ્થાન ઉપર રહેલો ક્લોરિન પરમાણુ લઈ અને KCl સ્વરૂપે શું થઈ જશે રિમૂવ થઈ જશે અને આ OH જે છે એ ક્યાં જોડાઈ જશે તો કે છઠ્ઠા સ્થાને જોડાઈ જશે હવે એ જે સંયોજન મળશે એનું નામ શું થશે તો કે 6 હાઇડ્રોક્સી છઠ્ઠા સ્થાન ઉપર શું આવી ગયું OH કેમ કે આપણે છઠ્ઠા સ્થાન ઉપર ડબલ બોન્ડ ઓક્સિજનની જરૂર છે એટલે આપણે એને ક્રિએટ કરવો પડશે એના માટે 6-hydroxy-2-8 ડાયક્લોરોપ્યુરિન બન્યું શેમાંથી 2,6,8 ટ્રાયક્લોરોપ્યુરિનમાંથી એટલે કે છઠ્ઠા સ્થાન ઉપર જે ક્લોરિન પરમાણુ હતું એની જગ્યાએ OH ગ્રુપ આવી ગયું હવે તમને ખબર છે કે કિટોઇનોલ જલરૂપકતા બરાબર પ્યુરિન સંયોજન જે છે શું બતાવે છે કિટોઇનોલ જલરૂપકતા દર્શાવે છે એટલે પ્યુરિન સંયોજનની અંદર રહેલો આ OH ગ્રુપ એ ઇનોલ ફોર્મમાં છે એનું કિટોન ફોર્મ એટલે કે અહીંયાનો હાઇડ્રોજન જે છે એના બાજુના સ્થાન ઉપર હાઇડ્રોજનને રૂપાંતર તો બાજુના સ્થાન ઉપર એને સ્થળાંતર કરશે અને ડબલ બોન્ડ ક્રિએટ થશે એટલે જે OH ગ્રુપ છે શેમાં કન્વર્ટ થઈ જશે કિટોન ગ્રુપમાં એટલે કિટોઇનોલ જલ રૂપકતા દર્શાવે છે આ એનું કિટોન ફોર્મ છે અને આ એનું ઇનોલ ફોર્મ છે એનું 6-hydroxy-2-8 ડાયક્લોરોપ્યુરિનનું આ ઇનોલ ફોર્મ છે એટલે કે એની અંદર OH ગ્રુપ આવેલો છે અને કિટોન ફોર્મ છે એટલે કે એનું છઠ્ઠા સ્થાન ઉપર કિટોન ગ્રુપ આવેલું છે હવે આપણને ખ્યાલ છે કે અહીંયા જે આપણે કિટોન ફોર્મ જોતું હતું એ છઠ્ઠા સ્થાન ઉપર ઓક્સિજન તો ડબલ બોન્ડથી ક્રિએટ થઈ ગયો પરંતુ એના છઠ્ઠા સ્થાન ઉપર
सेकेंड स्थान पर आपणे शेनी जरूर छे, एनिश टू ग्रुपनी जरूर छे। एना माटे आपणे एनी एमोनिया अने इथेनोलनी हाजरी में रिएक्शन करशुं तो शुं थशे, तो के क्लोरिन जे छे ए एनएच थ्री मानो हाइड्रोजन, बराबर एनएच थ्री એટલે કે એનએચ ટુ અને એચ, બરાબર એમાંથી હાઇડ્રોજન લઈ અને એક ક્લોરિન પરમાણુ જે છે એચ સી એલ સ્વરૂપે કેવું થઈ જશે, રિમૂવ થઈ જશે, એચ સી એલ સ્વરૂપે રિમૂવ થઈ જશે। આ જે એનએચ ટુ ગ્રુપ છે જ્યાંથી ક્લોરિન રિમૂવ થયું ત્યાં શું થઈ જશે, સેકન્ડ સ્થાન ઉપર એનએચ ટુ ગ્રુપ આવી જશે, એટલે એનું નામ શું થશે, તો કે ટુ એમિનો સિક્સ હાઇડ્રોક્સી, બીજા સ્થાન ઉપર એનએચ ટુ ગ્રુપ, છઠ્ઠા સ્થાન ઉપર હાઇડ્રોક્સી અને આઠમા સ્થાન ઉપર ક્લોરિન, એટલે ટુ એમિનો સિક્સ હાઇડ્રોક્સી એટ ક્લોરોપ્યુરિન। હવે આપણે જરૂર ખાલી આઠમા સ્થાન ઉપર ક્લોરિન પરમાણુની નથી, એટલે એનું રિડક્શન તમે કરશો એટલે શું થશે, તો કે રિડક્શન કરશો એટલે હાઇડ્રોજન જે છે એ શું કરશે, ક્લોરિન લઈ એચ સી એલ સ્વરૂપે રિમૂવ થઈ જશે અને એક એચ પરમાણુ ત્યાં કેવો થઈ જશે, એડ થઈ જશે, એટલે જે તમને સંયોજન મળશે એ શું મળશે, ગ્વાનિન મળશે, બરાબર। ફરી વખત એની સિન્થેસિસની અંદર જુઓ તો ગ્વાનિન જે છે એ છઠ્ઠા સ્થાન ઉપર કિટોન ગ્રુપ ધરાવે છે, જ્યારે સેકન્ડ સ્થાન ઉપર એનએચ2 ગ્રુપ ધરાવે છે, એટલે જે ગ્વાનિનનું બંધારણ જે છે એ શેના ઉપરથી સાબિત થાય છે, તો કે એના સંશ્લેષણ ઉપરથી સાબિત થાય છે। એના પહેલા કાર્બન પહેલા સ્થાન ઉપર નાઇટ્રોજન છે, એની પાસે મુક્ત હાઇડ્રોજન છે, એના પછી સેકન્ડ સ્થાન ઉપર મુક્ત એનએચ2 ગ્રુપ છે, બરાબર, પછી એના પછી ત્રીજા સ્થાન ઉપર નાઇટ્રોજન પરમાણુ છે પરંતુ એની પાસે મુક્ત હાઇડ્રોજન નથી, ચોથું અને પાંચમું સ્થાન જે છે બંને ચક્ર વચ્ચે કેવું છે, કોમન છે, છઠ્ઠા સ્થાન ઉપર શું આવેલું છે, કિટોન ગ્રુપ આવેલું છે, અને સાતમા સ્થાન ઉપર નાઇટ્રોજન પરમાણુ છે પરંતુ એની પાસે મુક્ત હાઇડ્રોજન નથી, અને આઠમા સ્થાન ઉપર કાર્બન છે એની પાસે મુક્ત હાઇડ્રોજન છે, અને નવમા સ્થાન ઉપર શું આવેલું છે, તો કે નાઇટ્રોજન અને એની સાથે હાઇડ્રોજન મુક્ત સ્વરૂપે છે। એટલું આપણને એના બંધારણની સમજૂતી મળે છે, એના ઉપરથી એના સંશ્લેષણ પરથી, એનું સંશ્લેષણ કર્યું એટલે આપણને એટલો ખ્યાલ આવ્યો કે એનું બંધારણ જે છે એની અંદર જે સ્થાન છે કેવા છે, તો કે જ્યાં મુક્ત હાઇડ્રોજન છે નથી, અથવા તો એનું છઠ્ઠું સ્થાન કેવું છે, ઓલરેડી કિટોન ફોર્મ છે, એના બીજા સ્થાન ઉપર મુક્ત એનએચ2 ગ્રુપ છે, બરાબર, એટલે એની સાથે ક્યાં રિબોઝ શર્કરા ક્યાં જોડાયેલી હશે એ આપણે એનો થોડો ઘણો આપણને ખ્યાલ આવે, બરાબર। એના પછી આપણે જોઈએ તો ડીરિબોઝનું બંધારણ, આપણે ગ્વાનિનનું બંધારણ તો જોયું પરંતુ ડીરિબોઝ જે છે એ ફ્યુરાનોઝ ચક્ર ધરાવે છે કે પાયરાનોઝ ચક્ર ધરાવે છે એ આપણે જોવું પડશે। જો ફ્યુરાનોઝ ચક્ર ધરાવતું હોય તો એ પહેલા અને ચોથા કાર્બન વચ્ચે ઇલેક્ટ્રોન રિંગ હશે, જ્યારે પાયરાનોઝ રિંગ પાયરાનોઝ ચક્ર ધરાવતું હશે તો પહેલાં અને પાંચમા કાર્બન સાથે શું આવેલું હશે, ઇલેક્ટ્રોન રિંગ આવેલી હશે, જે આપણે એડિનોસાઇનનું બંધારણ સાબિત કર્યું એની અંદર આપેલું હતું। એવી જ રીતે સેમ કે ડીરિબોઝનું બંધારણ જે છે, બરાબર, એનું તમે મિથિલેશન કરશો એટલે તમને શું થશે, જેટલા ઓએચ ગ્રુપ હશે ત્યાં શું આવી જશે, મિથાઇલ ગ્રુપ આવી જશે। એનું જળ વિભાજન મંદ એચ સેલ વડે કરશો તો એ જે જળ વિભાજન થઈ અને શું થશે, તો કે જળ વિભાજન જ્યારે તમે કરશો ત્યારે શું થશે, તો કે જે ગ્વાનિનનું બંધારણ એની સાથે જોડાયેલું છે ત્યાંથી કેવું થઈ જશે, મુક્ત થઈ જશે, અને ફરીવાર તમે એનું ઓક્સિડેશન કરશો તો ડાયમિથાઇલ મેસોટાર્ટરિક એસિડ તમને મળશે, એટલે કે નીચેનો જે સી એચ ટુ ઓ સી એચ થ્રી ગ્રુપ છે કેવું થઈ જશે, આખું રિમૂવ થઈ જશે, અને મેસોટાર્ટરિક એસિડ જે છે કેવું છે, ચાર કાર્બનવાળું છે, એટલે એ એવું સાબિત કરે છે કે જે ગ્વાનિનનું બંધારણ ગ્વાનોસાઇન જે છે એની અંદર ડીરિબોઝ આવેલું છે એ કેવું છે, તો કે ફ્યુરાનોઝ ચક્ર ધરાવે છે એવું સાબિત કરે છે, બરાબર। અને જો એ ટ્રાયમિથોક્સી ગ્લુટારિક એસિડ મળે તમને મિથિલેશન જળ વિભાજન એચ સી એલ સાથે પ્રક્રિયા અને ઓક્સિડેશન કરવાથી ટ્રાયમિથોક્સી ગ્લુટારિક એસિડ પાંચ કાર્બનવાળું, એક બે ત્રણ ચાર ને પાંચ કાર્બનવાળું ટ્રાયમિથોક્સી, એટલે કે એક બે અને ત્રણ બીજા ત્રીજા અને ચોથા કાર્બન ઉપર મિથોક્સી ગ્રુપ અને ગ્લુટારિક એસિડ પાંચ કાર્બનવાળું ગ્લુટારિક એસિડ પહેલાં અને
પાંચમા કાર્બન ઉપર શું આવેલું હશે? COOH ગ્રુપ, એટલે એનું નામ થશે ગ્લુટારિક એસિડ. જ્યારે તમે એડિનોસાઇન જે છે એનું મિથિલેશન, જળ વિભાજન અને ઓક્સિડેશન કરશો તો તમને ટ્રાયમિથોક્સી ગ્લુટારિક એસિડ મળે. તો એ શું બતાવે છે કે એની અંદર પાયરાનોઝ ચક્ર આવેલું છે, પરંતુ તમને અહીંયા મળતું નથી ટ્રાયમિથોક્સી ગ્લુટારિક એસિડ, એટલે પાયરાનોઝ ચક્ર આવેલું નથી, પરંતુ નિપજ તરીકે શું મળે છે? ડાયમિથાઇલ મેસોટાર્ટ્રિક એસિડ, જે કેવા કેટલા કાર્બનવાળું છે? ચાર કાર્બનવાળું, જે બતાવે છે કે પહેલાં અને ચોથા કાર્બન ઉપર લેક્ટોન રિંગ આવેલી છે, એટલે કે ફ્યુરાનોઝ ચક્ર આવેલું છે, પાયરાનોઝ ચક્ર આવેલું નથી એવું બતાવે છે. તો આપણને ડીડીબોઝનું બંધારણ ખબર પડે કે એની અંદર ફ્યુરાનોઝ ચક્ર આવેલું છે કે પાયરાનોઝ ચક્ર આવેલું છે. કેવી રીતે ખબર પડે? કે જ્યારે તમે એડીનો ગ્વાનોસાઇન, બરાબર, આપણે ગ્વાનોસાઇન જે છે એનું તમે મિથિલેશન કરશો, એટલે જેટલા ઓએચ ગ્રુપ હશે ત્યાં શું આવી જશે? મિથોક્સી ગ્રુપ આવી જશે. અને એ મિથોક્સી ગ્રુપ જે તમને મિથોક્સી વ્યુત્પન્ન મળે એનું તમે જળ વિભાજન HCLની હાજરીમાં કરો તો તમને શું મળે? ટ્રાયમિથાઇલ રિબોઝ મળે, એટલે કે એનું ગ્વાનિન જે છે કેવું પડી જશે? અહીંયાથી છૂટું પડી જશે, એટલે ખાલી તમને લેક્ટોન રિંગ, બરાબર, લેક્ટોન રિંગ તો ખરી જ, પણ સાથે શર્કરા કે ડી રિબોઝ શર્કરા છે કે ડી ઓક્સી રિબોઝ શર્કરા છે એ છૂટી પડશે. એનું ઓક્સિડેશન કરશો એટલે તમને મેસોટાર્ટ્રિક એસિડ મળે છે, એટલે એવું બતાવે છે કે ડી રિબોઝ જે છે એ ફ્યુરાનોઝ ચક્ર ધરાવે છે. આ એનું પાયરાનોઝ રિંગ છે, પરંતુ ગ્વાનોસાઇનની અંદર પાયરાનોઝ ચક્ર આવેલું નથી. એટલે આપણે જોઈએ તો આપણે ગ્વાનોસાઇન જે છે એનું જળ વિભાજન કરીએ તો ગ્વાનિન અને શર્કરા જે મળે છે એમાં આપણે ગ્વાનિનની સિન્થેસિસ જોઈ અને એની શર્કરા જે છે કે ડીઓક્સી છે કે ડી રિબોઝ છે એ આપણે જોયું, એટલે કે ડી રિબોઝ છે અને એની અંદર કઈ લેક્ટોન રિંગ આવેલી છે? ફ્યુરાનોઝ લેક્ટોન રિંગ આવેલી છે. હવે આપણે જોવાનું છે કે ગ્વાનિન અને ડી રિબોઝ જે છે એ કયા પરમાણુ દ્વારા જોડાયેલા છે, એટલે કયા સ્થાનથી બંને જોડાયેલા છે એ આપણે જોવાનું છે. તો ગ્વાનોસાઇનનું રિડક્શન થતું નથી, એટલે ગ્વાનોસાઇન નોન રિડ્યુસિંગ છે, રિડક્શન થતું નથી, એટલે એનો આલ્ડિહાઇડ સમૂહ કેવો છે? મુક્ત નથી. જો આલ્ડિહાઇડ સમૂહ મુક્ત હોત તો એનું ઝડપથી રિડક્શન થઈ અને એનું આલ્કોહોલની અંદર શું થઈ જત? કન્વર્ટ થઈ જાત, બરાબર, એટલે એનો આલ્ડિહાઇડ સમૂહ જે છે કેવો છે? મુક્ત નથી. અને શર્કરા C1 કાર્બનથી ગ્વાનિન સાથે જોડાયેલી છે, એટલે જે ડી રિબોઝ શર્કરા જે છે એ ગ્વાનિન સાથે કયા કાર્બન દ્વારા? તો કે ફર્સ્ટ કાર્બન દ્વારા જોડાયેલી છે. હવે ગ્વાનોસાઇનના બે સ્થાને મુક્ત NH2 સમૂહ છે, બરાબર, કઈ જગ્યાએ? બે સ્થાને મુક્ત NH2 સમૂહ છે એવું કહે છે. હવે ત્રીજા સ્થાને શું આવેલું છે? તો કે ત્રીજા સ્થાને હાઇડ્રોજન પરમાણુ નથી. વન મિનિટ, તમે ફરી વખત ગ્વાનિનનું બંધારણ એક વખત જોઈ લો કે ગ્વાનિનનું બંધારણ જે છે આ, બરાબર, ગ્વાનિનનું બંધારણ જે આવડું આ છે એમાં બીજા સ્થાન ઉપર મુક્ત NH2 ગ્રુપ છે, જ્યારે ચોથું અને પાંચમું સ્થાન બંને વચ્ચે કોમન છે. પહેલાં અને ત્રીજા સ્થાન ઉપર નાઇટ્રોજન છે અને એની પાસે શું આવેલું છે? મુક્ત હાઇડ્રોજન પરમાણુ આવેલા છે. જ્યારે છઠ્ઠા સ્થાન ઉપર શું આવેલું છે? કાર્બોનિલ સમૂહ આવેલો છે અને કાર્બોનિલ સમૂહ છે. સાતમા અને નવમા સ્થાન ઉપર નાઇટ્રોજન પરમાણુ છે અને આઠમા સ્થાન ઉપર કાર્બન પરમાણુ છે, બરાબર. હવે આપણે કયા સ્થાને જોડાયેલું છે એ આપણે સાબિત કરીએ. તો ગ્વાનોસાઇન જે છે એના બીજા સ્થાન ઉપર મુક્ત NH2 સમૂહ આવેલો છે, એટલે જ્યાં મુક્ત NH2 સમૂહ હશે ત્યાં તો ડી રિબોઝ જોડાયેલું નહીં હોય, એટલે કે શર્કરા બીજા સ્થાને જોડાયેલી હશે નહીં. ત્રીજા સ્થાને હાઇડ્રોજન પરમાણુ નથી, ખાલી શું આવેલું છે? નાઇટ્રોજન છે, એટલે નાઇટ્રોજન સાથે ડાયરેક્ટ તો કનેક્ટ હશે નહીં. જો નાઇટ્રોજન પાસે મુક્ત હાઇડ્રોજન પરમાણુ હોય તો એની સાથે જોડાયેલું હોય, એટલે ત્રીજા સ્થાને હાઇડ્રોજન પરમાણુ નથી, એટલે ત્રીજા સ્થાને જોડાયેલું નહીં હોય. જ્યારે કાર્બન 4 અને કાર્બન 5 બંને પરમાણુઓ કેવા છે? બંને ચક્રો વચ્ચે
संकलित है। એટલે બંને ચક્ર જે છે એ બંને શેના દ્વારા જોડાયેલા છે, ચોથા અને પાંચમા સ્થાન દ્વારા જોડાયેલા છે, એટલે ત્યાં પણ જોડાયેલું નહીં હોય। તો ગ્વાનોસાઇનની નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયાથી ઝેન્થોસાઇન બને છે। આ ઝેન્થોસાઇન મળ બને છે શું બતાવે છે, તો કે આ પદાર્થનું ડાયએઝો મિથેન વડે મિથિલેશન કર્યા બાદ જળ વિભાજન કરવાથી થિયોફિલિન મળે છે। જે થિયોફિલિન મળે છે એનું બંધારણ કેવું છે, તો કે પહેલા અને ત્રીજા પરમાણુ ઉપર મિથાઇલ ગ્રુપ આવેલ જાય છે, બરાબર। એટલે મેઝેન્થીનનું બંધારણ જે છે પહેલા અને ત્રીજા કાર્બન ઉપર મિથાઇલ ગ્રુપ આવેલું છે, એટલે એવું બતાવે છે કે જે મુક્તા હાઇડ્રોજન પરમાણુ પહેલાં પાસે અને ત્રીજા પાસે જે છે એ શું બતાવે છે, તો કે એની ઉપર ત્યારે જ આવે કે જ્યારે એના દ્વારા જોડાયેલું ન હોય। ડીરીબોઝ ક્યાંનો જોડાયેલું હોય, તો કે પહેલાં અને ત્રીજા કાર્બન પરમાણુ ઉપર જોડાયેલું ન હોય તો જ તે ત્યાં રિએક્શન થઈ શકે। એટલે પહેલાં બીજા સ્થાને એનએચ ટુ ગ્રુપ છે, ત્રીજા સ્થાન ઉપર મુક્ત પરમાણુ નથી, ચોથું અને પાંચમું સ્થાન કેવું છે, સંકલિત છે, જ્યારે પહેલું અને ત્રીજું સ્થાન જે છે એ કેવું છે, તો કે મુક્ત છે, પરંતુ એની સાથે રિએક્શન થાય છે, એટલે ત્યાં આવેલું હોવું જોઈએ નહીં, બરાબર। એટલે તો ક્યાં બા સ્થાન કયું બાકી રહ્યું, બીજું ત્રીજું ચોથું અને પાંચમું, બીજું ત્રીજું ચોથું અને પાંચમું ઓલરેડી કેવું છે, ત્યાં રિએક્શન ત્યાં જોડાઈ શકે એવી શક્યતા નથી, તો પહેલું અને ત્રીજું ત્યાં પણ છે નહીં, તો બાકી કયું રહ્યું, છઠ્ઠું સાતમું આઠમું ને નવમું, બરાબર। તો એમાંથી આપણે નક્કી કરીએ કે ક્યાં જોડાયેલું હશે, તો શું કહે છે, તો કે ગ્વાનોસાઇનનું જળ વિભાજન થાય છે બેઝ વડે, જળ વિભાજન થાય છે પરંતુ એસિડ વડે, બેઝ વડે થતું નથી, તેથી કેવું છે, એન ગ્લાયોક્સાઇડ છે, બરાબર। આની પહેલાં પણ આપણે એડિનોસાઇનની અંદર જોયું તો એમાં પણ એમ જ હતું, એટલે એન ગ્લાયોક્સાઇડ છે, એનો મતલબ શું છે કે કાર્બન સાથે જોડાયેલું નથી, સી ગ્લાયોક્સાઇડ નથી પરંતુ કેવું છે, એન ગ્લાયોક્સાઇડ છે। તો હવે વૈધા કયા સ્થાન, છઠ્ઠા સ્થાને તો હશે નહીં, આઠમા સ્થાને પણ નહીં હોય, તો સાતમું અને નવમું સ્થાન જે વૈધું એમાં આપણે શેના ઉપરથી નક્કી કરી શકશું કે યુવી વર્ણપટ ઉપરથી, જ્યારે ગ્વાનોસાઇનનું તમે યુવી વર્ણપટ લ્યો ત્યારે એ ગ્વાનોસાઇનનું યુવી વર્ણપટ કોની સાથે સામ્યતા ધરાવે છે, નાઇન મિથાઇલ ગ્વાનિનના યુવી વર્ણપટ સાથે સામ્યતા ધરાવે છે, એટલે એવું કહે છે કે નવમા સ્થાને ડી રિબોઝ જોડાયેલી હોવી જોઈએ। તેથી બધા પુરાવાને આધારે આપણે એવું કહી શકીએ કે ગ્વાનોસાઇન જે છે એમાં ગ્વાનિનના નવમા સ્થાને ડી રિબોઝ જે છે જોડાયેલી હશે, એવું આપણે સાબિત કરી શકીએ। ફરી વખત બધા પોઈન્ટ એક વખત જોઈ લો કે ગ્વાનિન જે છે ગ્વાનિનના બીજા સ્થાન ઉપર શું આવેલું છે, મુક્ત એનએચ ટુ સમૂહ આવેલો છે, ત્રીજા સ્થાને હાઇડ્રોજન પરમાણુ નથી, ચોથું અને પાંચમું સ્થાન બંને વચ્ચે કેવું છે, સંકલિત છે, જ્યારે પહેલું અને ત્રીજું સ્થાન જે છે એ કેવું છે, તો કે ત્યાં રિએક્શન થાય છે, કઈ રિએક્શન, તો કે જળ વિભાજન, જળ વિભાજન થવાથી શું મળે છે, થિયોફિલિન મળે છે, એટલે એ સ્થાન પણ ફ્રી હશે નહીં, જોડાવા માટે તત્પર હશે નહીં। તો સ્થાન કયું બાકી રહી છે, તો કે એના પછી જે છે એના પછી છઠ્ઠું સ્થાન, આઠમું સ્થાન, સાતમું અને નવમું, પરંતુ કેવું છે, એન ગ્લાયોક્સાઇડ છે, એટલે ગ્વાનોસાઇન જે છે એનું જળ વિભાજન એસિડ વડે થાય છે પરંતુ બેઝ વડે થતું નથી। જો એસિડ વડે થતું હોય તો એ શું બતાવે છે, એન ગ્લાયોક્સાઇડ છે, બેઝ વડે થતું હોય તો સી ગ્લાયોક્સાઇડ છે એવું બતાવે છે, એટલે અહીંયા કેવું છે, એન ગ્લાયોક્સાઇડ છે, કારણ કે એસિડ વડે જળ વિભાજન થાય છે, એટલે એવું બતાવે છે એન ગ્લાયોક્સાઇડ હોવાથી ખાલી સાતમા અને નવમા સ્થાન ઉપર જ જોડાયેલું હશે, કોણ, ડી રિબોઝ જે છે સાતમા અને નવમા સ્થાન ઉપર જોડાયેલું હશે, એટલે છઠ્ઠું અને આઠમા સ્થાને જોડાયેલા હશે નહીં। હવે સાતમું અને નવમું સ્થાન જે છે એમાંથી આપણે નક્કી કરવાનું છે કયું છે, સાતમું કે નવમું, તો એના માટે તમે એનું યુવી વર્ણપટ લેશો, યુવી વિઝિબલ સ્પેક્ટ્રામાં તમે ભણો છો કે જે કોઈ બી કમ્પાઉન્ડ હોય એનું યુવી વિઝિબલ લ્યો, એટલે તમને એના ઉપરથી ખ્યાલ આવે કે એની અંદર કાર્બન નાઇટ્રોજન પરમાણુ કઈ રીતે ક્યાં જોડાયેલા છે, બરાબર। એટલે જ્યારે તમે એનું યુવી વર્ણપટ લેશો, એટલે એ શેની સાથે સામ્યતા ધરાવે છે, નાઇન મિથાઇલ ગ્વાનિનના યુવી વર્ણપટ સાથે સામ્યતા દર્શાવે છે, જે દર્શાવે છે કે ગ્વાનોસાઇનમાં ડી રિબોઝ ગ્વાનિનના નવમા સ્થાને જોડાયેલું છે, અને બધા જ પુરાવાને આધારે આપણે એનું બંધારણ જે છે એ સાબિત કરી શકીએ। તો
આપણે કેટલા પોઈન્ટ જોયા? તો કે ફર્સ્ટ પોઈન્ટ એનું અણુસૂત્ર જોયું ગ્વાનોસાઇનનું, સેકન્ડ પોઈન્ટ જોયું ગ્વાનોસાઇનનું જળ વિભાજન કરવાથી ગ્વાનિન અને શર્કરા મળે છે. એના પછી આપણે પોઈન્ટ જોયું ગ્વાનિનની સિન્થેસિસ. ગ્વાનિનની સિન્થેસિસ કરી 2,6,8 ટ્રાઇક્લોરોપ્યુરિનમાંથી. સિન્થેસિસ માટે શું કર્યું? તો કે એક OH ગ્રુપ દાખલ કર્યું અને બીજું કિટોન ફોર્મ અને એક NH2 ગ્રુપ. એટલે ટોટલ રિએક્શનની અંદર આપણે શું કરવાનું થશે? તો કે એમિનેશન અને બેઝ વડે એની રિએક્શન કરવાની થશે અને છેલ્લે આપણે રિડક્શન કરશું એટલે આપણને મળશે ગ્વાનિન. એના ઉપરથી આપણને ગ્વાનિનનું બંધારણ કેવું થાય છે સાબિત થાય છે કે એના પહેલાં અને ત્રીજા કાર્બન પરમાણુ ઉપર શું નથી, મુક્ત હાઇડ્રોજન છે પરંતુ એમાં રિએક્શન થતી નથી. જ્યારે બીજા સ્થાન ઉપર શું આવેલું છે? મુક્ત NH2 ગ્રુપ આવેલું છે. ચોથું અને પાંચમું સ્થાન જે છે એમાં શું આવેલું છે? તો કે બંને ચક્ર વચ્ચે સંકલિત છે, સામ્યતા છે. અને છઠ્ઠું સ્થાન જે છે ત્યાં શું આવેલું છે? કિટોન ગ્રુપ આવેલું છે. સાતમું અને નવમું સ્થાન છે એમાં આપણે નક્કી કરવાનું છે કે ક્યાં જોડાયેલું છે. એટલે આના ઉપરથી ગ્વાનિનનું બંધારણ સાબિત થાય છે. એના પછી આપણે જોયું ડીરીબોઝનું બંધારણ. તો ડીરીબોઝનું બંધારણ જે છે એમાં ફ્યુરાનોઝ ચક્ર છે કે પાયરાનોઝ, આ જે પોઈન્ટ છે તમારે બધામાં કોમન આવશે. મેં તમને પહેલાં વાત અને પહેલાંના લેક્ચરમાં પણ વાત કરી હતી કે આ ડીરીબોઝનું જે તમારે આખો પોઈન્ટ જે છે એ તમારે બધા ક્વેશ્ચનની અંદર રિપીટ થશે, બરાબર. એટલે એક વખત તમે એને યાદ રાખી લો એટલે બધાની અંદર તમારે એને દર વખતે એક પોઈન્ટ કોમન છે એટલે તમારે દર વખતે કરવાની જરૂર પડે નહીં, બરાબર. એના પછી આપણે જોયું હતું કે બંને શેના દ્વારા જોડાયેલા છે, બરાબર, કે બંને ગ્વાનિન અને ડીરીબોઝ જે છે નવમા સ્થાન દ્વારા જોડાયેલા છે. એના ઉપરથી આપણે એનું બંધારણ સાબિત કર્યું કે ગ્વાનિનનું બંધારણ કેવું છે. અને હવે એના સિન્થેસિસ ઉપરથી આપણે ફાઇનલી કહી શકીએ કે ગ્વાનોસાઇન જે છે એનું બંધારણની અંદર છઠ્ઠા સ્થાને OH ગ્રુપ આવેલું છે, બીજા સ્થાને NH2 ગ્રુપ આવેલું છે અને એની સાથે શું જોડાયેલું છે? ગ્વાનિન સાથે ડીરીબોઝ શર્કરા જોડાયેલી છે. જેના સંશ્લેષણ ઉપરથી આપણે ફાઇનલી કહી શકીએ કે ગ્વાનિનનું બંધારણ જે છે એ તમને અહીંયા દેખાય એવું છે, બરાબર. તો આપણે એનું સંશ્લેષણ જોઈએ, ગ્વાનિનનું સંશ્લેષણ. તો ગ્વાનિનના સંશ્લેષણ માટે, બરાબર, પહેલાં ગ્વાનિનનું બંધારણ આપણને ખબર હોય તો એનું સંશ્લેષણ આપણને કરવું ઇઝી પડે. તો ગ્વાનિનના સંશ્લેષણ માટે આપણને ખબર છે છઠ્ઠા સ્થાન ઉપર OH ગ્રુપની જરૂર છે, સેકન્ડ સ્થાન ઉપર NH2 ગ્રુપની, બાકી બધું આપણા માટે કોમન છે. તો એના માટે આપણે લઈએ ક્લોરો મર્ક્યુરી સોલ્ટ ઓફ 2,6 ડાય એસિટાઇલ એમિનો પ્યુરિન, બરાબર. શું કહે છે? તો કે ગ્વાનોસાઇનનું સંશ્લેષણ માટે શું લેવાનું છે? ક્લોરો મર્ક્યુરી સોલ્ટ, બરાબર, 2,6 ડાય એસિટાઇલ એમિનો પ્યુરિન. એટલે બીજા અને છઠ્ઠા સ્થાન ઉપર એસિટાઇલ એમિનો NH2 છે, એનો હાઇડ્રોજન રિમૂવ થાય તો ત્યાં શું આવી જાય? એસિટાઇલ. એસિટાઇલ એટલે CH3OCOCH3, બરાબર. એસિટાઇલ એટલે શું થશે? OCOCH3. આ જે છે એસિટાઇલ ગ્રુપ, એસી લખેલું છે પણ ત્યાં શું હશે? તો પહેલાં NH2 હોય, NH2માંથી એક હાઇડ્રોજન રિમૂવ થઈ જાય અને ત્યાં શું આવી જાય? NHOCOCH3, એટલે એ થશે એસિટાઇલ ગ્રુપ, બરાબર. એટલે એસિટાઇલ ગ્રુપ જે છે ક્યાં આવેલું છે? બીજા, આ બીજું સ્થાન અને છઠ્ઠું સ્થાન. ડાય એસિટાઇલ એમિનો પ્યુરિન એટલે NH2 તો છે જ તે, પણ સાથે એસિટાઇલ એટલે ડાય એસિટાઇલ એમિનો પ્યુરિન અને એની સાથે HGCl એટલે મર્ક્યુરી સોલ્ટ, ક્લોરો મર્ક્યુરી સોલ્ટ ઓફ 2,6 ડાય એસિટાઇલ એમિનો પ્યુરિન. બાકી તમને એમિનો પ્યુરિનનું, ખાલી પ્યુરિનનું બંધારણ તો ખબર જ છે, એમાં બીજા અને છઠ્ઠા સ્થાન ઉપર NH2 ગ્રુપ અને સાથે એસિટાઇલ એટલે NH પછી OCOCH3, બરાબર. અને એની રિએક્શન જ્યારે તમે એસિટોક્લોરોરિબોફ્યુરાનોઝ એની સાથે કરશો એટલે અહીંયાથી મર્ક્યુરી અને અહીંયાથી ક્યાં જોડાશે? પહેલા સ્થાનના ક્લોરિન પરમાણુ સાથે. એટલે અહીંયાથી મર્ક્યુરી ક્લોરાઇડ રિમૂવ થઈ જશે, અહીંયાથી બોન્ડ કેવો થઈ જશે? બ્રેક થઈ જશે. અહીંયાથી બોન્ડ જે છે બ્રેક થઈ જશે. આ મર્ક્યુરી ક્લોરાઇડ અને આ ક્લોરિન, ક્લોરિનના પરમાણુ કેટલા થયા? આ એક અને આ બે અને એક મર્ક્યુરી,
એટલે એચ જી સી એલ ટુ કેવું થઈ ગયું, રિમૂવ થઈ ગયું. અહીંયા નાઇટ્રોજનની એક વેલેન્સી ખાલી થઈ, અહીંયા કાર્બનની એક વેલેન્સી ખાલી થઈ, બંને વચ્ચે કેવો બોન્ડ બની ગયો. અને અહીંયા એક એસિટાઇલ ગ્રુપ વધારે છે, અહીંયા છે, આ છે, આ છે, બધા આપણે શું કરવાના છે હવે, રિમૂવ. ખાલી આપણે બંને રિંગને શું કરી, ખાલી જોઈન્ટ કરી, બરાબર. આ બેઝ અને આ શર્કરા, એને આપણે જોઈન્ટ કરી, મર્ક્યુરી ક્લોરાઇડ રિમૂવ થઈ ગયું અને બંને વચ્ચે શું બની ગયું, બોન્ડ બની ગયો. હવે એ જે સંયોજન તમને મળ્યું એની તમે આગળ રિએક્શન કરશો એટલે શું થશે, તો કે અહીંયાથી એસિટાઇલ ગ્રુપ રિમૂવ થઈ જશે, અહીંયાથી એસિટાઇલ ગ્રુપ રિમૂવ થઈ જશે, આ બધામાંથી એસિટાઇલ ગ્રુપ કેવું થઈ જશે, રિમૂવ. ક્યારે, તો કે જ્યારે તમે એની રિએક્શન કરશો એટલે તમને CH3COOH એસિટિક એસિડના અણુ રિમૂવ થઈ જશે. CH3COOH કેટલા, તો કે એક અહીંયાથી, બે ને આ, ત્રણ ને આ, ચાર, ચાર એસિટાઇલ ગ્રુપ કેવા થઈ જશે, રિમૂવ થઈ જશે. અને ફરી વખત એની નાઇટ્રસ એસિડ અને એમોનિયમ, એક સેકન્ડ, ફરી વખત તમે એની નાઇટ્રસ એસિડ અને સોડિયમ મિથોક્સાઇડ વડે જ્યારે તમે રિએક્શન કરશો એટલે એક NH3 અને એક એસિટિક એસિડનો અણુ કેવો થઈ જશે, રિમૂવ થઈ જશે. ક્યાંથી, તો કે જ્યારે તમે નાઇટ્રસ એસિડ સાથે રિએક્શન કરશો એટલે નાઇટ્રસ એસિડ સાથે રિએક્શન કરવાથી અહીંયા OH ગ્રુપ ક્રિએટ થઈ જશે. અને અહીંયા જે વધારાનો, એક જ મિનિટ, અહીંયા એસિટાઇલ ગ્રુપ જે છે એ એસિટિક એસિડ સ્વરૂપે રિમૂવ થઈ જશે અને અહીંયાનો OH ગ્રુપ, આ OH ગ્રુપ ક્રિએટ થઈ જશે. ત્યાં શું આવી જશે, NH2 ગ્રુપ અહીંયાથી રિમૂવ થઈ જશે અને અહીંયાનો એક હાઇડ્રોજન NH3 સ્વરૂપે રિમૂવ થઈ જશે, બરાબર. અને ત્યાં શું આવી જશે, OH ગ્રુપ આવી જશે અને અહીંયા NH2 ગ્રુપ થઈ જશે. અહીંયાથી એસિટાઇલ ગ્રુપ તો ઓલરેડી રિમૂવ થઈ ગયું હતું પહેલાં, એટલે અહીંયા ત્રણ એસિટિક એસિડના અણુ કેવા થઈ જશે, રિમૂવ થઈ જશે. CH3COOH, બરાબર. કેટલા, ત્રણ, એક અહીંયાથી, નહીં ટોટલ ચાર, ટોટલ ચાર, એક અહીંયાથી, એક અહીંયાથી, અહીંયાથી અને અહીંયાથી. જોવાની અંદર આ એક એસિટાઇલ ગ્રુપ, આ બીજું એસિટાઇલ ગ્રુપ, અહીંયા ત્રીજું અને અહીંયા ચોથું, ચાર એસિટાઇલ ગ્રુપ જે છે એસિટિક એસિડ સ્વરૂપે કેવા થઈ જશે, રિમૂવ થઈ જશે. અને ફરી વખત તમે એની નાઇટ્રસ એસિડ અને નાઇટ્રસ એસિડ સાથે જ્યારે જળ વિભાજન કરશો એટલે એમોનિયા અને એક એસિટિક એસિડનો અણુ રિમૂવ થશે અને જે સંયોજન તમને મળશે શું મળશે, ગ્વાનોસાઇન મળશે. એટલે ગ્વાનોસાઇનના સંશ્લેષણ ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે ગ્વાનિનનું બંધારણ જે છે કેવું છે, બરાબર. તો બધા પોઈન્ટ ફરી વખત એક વખત ગ્વાનિનનું સંશ્લેષણ જોઈ લો, કે ગ્વાનિનના સંશ્લેષણ જે છે એના માટે આપણે શું લીધું, ક્લોરોમર્ક્યુરી સોલ્ટ, ક્લોરોમર્ક્યુરી સોલ્ટ અને એસિટો ક્લોરો રિબાફ્યુરાનોઝ વચ્ચે રિએક્શન કરી, મર્ક્યુરિક ડાયક્લોરાઇડ કેવું થયું, રિમૂવ થઈ ગયું અને બંને રિંગ હતી ડીરી શર્કરા અને બેઝ જે છે બંને જોડાઈ ગયા. અને છેલ્લે જે તમને એસિટાઇલ ગ્રુપ છે એને રિમૂવ કરી દીધા અને એક OH ગ્રુપને ક્રિએટ કર્યો, બરાબર. તો આખી સિન્થેસિસ જે છે એ આપણને જોવા મળે. તો આખું ગ્વાનિન જે છે, બરાબર, ગ્વાનિન જે છે સેમ તમારે એડિનોસાઇન જેવું જ છે. ગ્વાનોસાઇનનું બંધારણ કેવું છે, એડિનોસાઇન જેવું જ તે. એટલે ગ્વાનોસાઇન જે છે એમાં ખાલી તમારે શું લેવાનું છે, ગ્વાનિન લેવાનું છે. અને એડિનોસાઇનની અંદર જ્યાં એડેનિન હતું અહીંયા ગ્વાનિન, બાકી સેમ બધા પોઈન્ટ એવા જ. આપણે આના પહેલાંની અંદર મેં તમને કીધું હતું કે હજી તમારે કેટલા બાકી છે, ટોટલ પાંચ છે, હજી ત્રણ બાકી છે. એ ત્રણ જે છે સેમાની જેવા જ છે, બરાબર, જે આપણે થોડું ઝડપથી જોઈ લઈશું. આ બંને ક્વેશ્ચન છે એની જેવા જ છે, એટલે આપણે થોડું ઝડપથી જોઈ લઈશું. પરંતુ આ બંને ક્વેશ્ચનને એક વખત તમે જોઈ લેજો એટલે એમાં તમને ફટાફટ સમજાઈ જાય, બરાબર. જોઈ લો એક વખત, તો આપણે નેક્સ્ટ જે બે ત્રણ ક્વેશ્ચન છે આવતા લેક્ચરમાં જોઈશું, બરાબર. થેન્ક યુ.